नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 संस्कृत विषय में अभ्यास 2 कारक विभक्ति परिचय मेळवीशुं। अगाउना वीडियो में आप कारक विभक्ति परिचय मेळवी रह्या हता, जेमां आपणे बे चित्र द्वारा कई रीते कारक विभक्ति में शब्दों ने जोड़ीने वाक्य बनावी शकीए छीए અને તેમાં વિભક્તિનો ઉપયોગ થાય છે। બંને ચિત્રોનો આપણે પરિચય મેળવી ચૂક્યા છીએ। પાછળ આપણે 88 પાના નંબર ઉપર આવ્યા હતા, જેમાં આપણે વિભક્તિ, કારકો અને તેના માટે ગુજરાતી ભાષામાં વપરાતા પ્રત્યયો સુધી અભ્યાસ કર્યો હતો કે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી અને સંબોધન। તેમાં કર્તા, કર્મ, કરણ, સંપાદન, અપાદાન, સંબંધ, અધિકરણ, સંબોધન ને ગુજરાતી ભાષામાં કેવી રીતે વપરાય છે, એ ને પછી ત્રીજી જે તૃતીય વિભક્તિ હોય એમાંથી, થકી, વડે, સંપાદાન, ચતુર્થી વિભક્તિમાં ને, માટે, એના કાજે, એના વાસ્તે એ વપરાય છે। પાંચમી વિભક્તિમાં એટલે અપાદાન, થી, માંથી, પરથી ને કારણે એના માટે વપરાય છે। ષષ્ઠી સંબંધ વિભક્તિ સંબંધ બતાવે છે, નો, ની, નું, ના, રા, રે, રી, રુ, રો એવી રીતે। તેમજ સપ્તમી અધિકરણ વિભક્તિમાં ની, અંદર, ઉપર, ને, વિશે સપ્તમી વિભક્તિમાં વપરાય છે। સંબોધનમાં હે, ઓ, અરે, કોઈને સંબંધ અરે અહીંયા, ઓહો, આ શું થઈ ગયું એ સંબોધન માટે વપરાય છે। એ ગુજરાતીનો જે આપણે કોઠો હતો આ રીતે વિભક્તિકારકો માટેના જોયા હતા। હવે આપણે એક જ વસ્તુ કોઈ એક ક્રિયાને ક્રિયાના કે વિભક્તિ ક્રિયાઓના સંદર્ભે જુદા જુદા કારક તરીકે ભાગ ભજવી શકે છે, જેમ કે આ નામ જુદી જુદી ક્રિયાના સંદર્ભે ક્યાંક કર્તાકારક તો ક્યાંક કર્મકારક વગેરે રૂપે પણ વાપરી શકાય છે। જેમ કે નીચેના વાક્યો વાંચો, પુસ્તક અસ્તિ, પહેલો વાક્ય છે પુસ્તકમ અસ્તિ, બે, છાત્ર પુસ્તક પઠતિ, ત્રણ, પુસ્તકેન જ્ઞાન ભવતિ, જ્ઞાનમ ઉપર જ્ઞાનમ ભવતિ, ચોથું છે પુસ્તકાય સ્થાનમ અસ્તિ, પાંચમું છે પુસ્તકાત શ્લોકમ લિખતિ, પુસ્તકસ્ય નામ રામાયણમ અસ્તિ, પુસ્તકે અષ્ટો અધ્યાયા સંતિ। ઉપરના વાક્યોમાં એક પુસ્તક એવું નામપદ છે, બધા જ વાક્યોમાં શું છે, જો પુસ્તક, પુસ્તકેન, પુસ્તકાય, પુસ્તકાત, પુસ્તકસ્ય, પુસ્તકેન, નામ એક જ છે પણ સ્વરૂપે વપરાયું છે। આ પ્રકારના વિવિધ રૂપો સરળતાથી ધ્યાનમાં રહે તે માટે સંસ્કૃતમાં નીચે પ્રમાણેના રૂપાવલી પ્રચલિત છે। હવે આ રીતે આપણે ગુજરાતીનો કોઠો જોયો, એ રીતે સંસ્કૃતમાં કયા શબ્દ મેં પ્રથમા, દ્વિતીય, તૃતીય ત્યારે કેવી રીતે એને એકવચનમાં, દ્વિવચનમાં અને બહુવચનમાં લખાય તેના માટે એક સરળતામાંથી શીખી શકાય એટલે એક કોઠો આપેલો છે। અહીંયા આપણે પ્રથમા વિભક્તિ એકવચનમાં દેવઃ, દેવો અને દેવાઃ, દ્વિતીય વિભક્તિમાં દેવમ, દેવો અને દેવાન, તૃતીય વિભક્તિમાં દેવેન, દેવાભ્યામ, દેવેહ, ચતુર્થી વિભક્તિમાં દેવાય, દેવાભ્યામ, દેવેભ્ય, પંચમી વિભક્તિમાં દેવાત, દેવાભ્યામ, ષષ્ઠી વિભક્તિ દેવસ્ય, દેવયો, દેવે, દેવાનામ, સપ્તમી વિભક્તિ દેવે, દેવયો, દ્વિતીય વચન બે જણા હોય અને બહુવચન તો દેવેશુ। આ પ્રમાણે દરેક નામના 7 વિભક્તિ અને 3 વચન હોય છે, 7 વિભક્તિ અને 3 વચન હોય છે, કુલ 21 રૂપો થાય છે। પરંતુ નીચેના વાક્યો વાંચો, જો બાલિકા હસ્તેન શ્લોક લિખતી, પાચક અગ્નિનામ ઓદનમ પચતી, દેવગણ મેઘાય મેઘેવેન કરોતી,
અહીં ઉપરના જે વાક્યો આપણે અત્યારે જોયા એમાં કર્તા કારક પ્રથમા વિભક્તિ, કારણ કારક તૃતીયા વિભક્તિ અને કર્મ કારક તૃતીયા વિભક્તિમાં એક સરખી રીતે વપરાયું છે. આમ અહીં કારક અને વિભક્તિ સરખા છે. આમ છતાં દરેક નામપદના રૂપો થોડા ફેરફાર થાય છે, જેમ કે બાલિકા, પાચક, દેવ, ગણ. આ જો બધામાં જે કર્તા છે અહીંયા કોણ છે? બાલિકા, પાચક, દેવગણ, હ, એમ અલગ અલગ કર્તા માટે રૂપો વપરાયા છે. હવે બાલિકા એ નામની પાછળ વિસર્ગ વપરાયો નથી, જ્યારે પાચક અને દેવગણ એ બંને નામોની પાછળ વિસર્ગ વપરાયો છે. એવી જ રીતે હસ્તેન, અગ્નિના, મેઘાય એ ત્રણે તૃતીયા એકવચન રૂપો છે, છતાં હસ્ત નામની પાછળ એન, અગ્નિ એ નામની પાછળ ના અને મેઘા એ નામની સાથે યા ધ્વનિ જોડાયેલો છે. આ ધ્વનિઓ વાસ્તવમાં વિભક્તિના પ્રત્યયો છે. કયા નામની સાથે કેવા પ્રકારના વિભક્તિ પ્રત્યયો જોડાયા છે તેનો પણ અભ્યાસ કરવાનો રહે છે. આ પ્રકારના અભ્યાસ માટે નીચેની કેટલીક વિગતો ધ્યાનમાં રાખવા જેવી છે, જેમ કે દરેક નામમાં અંતિમ વર્ણના આધારે જે તે નામને ઓળખવામાં આવે, દાખલા તરીકે વેદ તો અ બોલાવે, પાછળ વેદ અ નામના પદના અંતમાં અ છે તેથી તેને અકારાંત, અગ્નિ નામ પદની પાછળ શું આવશે? ઈ, તેથી તેને ઇકારાંત, ગુરુ બોલીએ તો આપણને પાછળ ઉ સંભળાય છે, પાછળનો પદ શું છે? ગુરુ, ઉ, તેથી તે ઉકારાંત. શબ્દને ઉચ્ચારણ કરીને પાછળ જે પણ સ્વ સંભળાય એ પ્રમાણે તેને ઓળખાય, ઉ છે તેથી ઉકારાંત તરીકે ઓળખવામાં આવે છે. આ જ રીતે બધા નામો અને અંતે આવેલા વર્ણ ઉપરથી ઓળખ કરવાની હોય છે. ઉપર મુજબ નામપદની ઓળખ કર્યા પછી હવે તે નામપદ પુલ્લિંગમાં છે, સ્ત્રીલિંગમાં છે કે પછી એને નપુંસકલિંગમાં છે તે જોવાનું રહે છે. જેમ કે અગ્નિ નામપદ ઇકારાંત છે અને પુલ્લિંગમાં છે. અગ્નિ, અગ્નિ, ઈ છે ને પાછળ, અગ્નિ ઈ, અને તે પુલ્લિંગ છે. આ જ રીતે આવેલા વર્ણ અને લિંગની ઓળખ નક્કી થઈ ગયા પછી તેના આધારે જે તે નામપદોની સાથે જોડતા સાતે વિભક્તિના પ્રત્યયોને સરળતાથી જાણી શકાય છે. આ વિભક્તિના વિવિધ રૂપો સરળતાથી સાથે જોડાવા સાતે વિભક્તિના પ્રત્યયોને સરળતાથી જાણી શકાય. વિભક્તિના વિવિધ રૂપો સરળતાથી ધ્યાનમાં રહે તે માટે સંસ્કૃતમાં તમને નીચે પ્રમાણેની પદાવલિ આપેલી છે. અકારાંત, ઇકારાંત, ઉકારાંત, અકારાંત, એ રીતે તમારે સ્ત્રીલિંગમાં પણ અને પુલ્લિંગમાં અને નપુંસકલિંગમાં હોય છે, જેમાં આ જન આપેલું છે, જે રીતે આપણે દેવનો વાંચીએ ને તે જન અ સંભળાય છે તો અકારાંત પુલ્લિંગ. જન એ નપુંસકલિંગ છે કે સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ એ આપણે વાંચીએ તો આપણે ખબર પડે, જન તો પુલ્લિંગ છે, પણ જન અ બોલ્યા પાછળ તો એ અકારાંત છે. એટલે તમારે બધાએ હોમવર્કમાં આ જન અકારાંતના જે રૂપો છે આઠે આઠ વિભક્તિ પ્રમાણે દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, એને ઘરે લખવાનું છે. એ તમારો હોમવર્ક છે. બધાની જોડે સંસ્કૃતની પાઠ્યપુસ્તક હશે અને તે પ્રમાણે તમારે આજે ઇકારાંત પુલ્લિંગ, ભાનુ ઉકારાંત પુલ્લિંગ, લતા 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 એ સ્ત્રીલિંગ આવશે એ અકારાંત છે, ભૂમિ ઇકારાંત છે, નદી ઇકારાંત પુલ સ્ત્રીલિંગ છે, બધાના રૂપો જે કહેવાય આ ઉકારાંતના છે, આ નપુંસકલિંગના છે, એટલા રૂપો તમારે લખવાના છે અને તેની સાથે સાથે તેનો અભ્યાસ કરવાનો છે. તો તમને ખબર પડશે કે ઉકારાંત પુલ્લિંગ હોય તો ભાનુ તો ઉ આવશે. એવી રીતે તમારો હોમવર્કમાં આ જે રૂપો મેં તમને બતાવ્યા એ રૂપો લખવાના છે અને તેનો અભ્યાસ કરવાનો છે. જય હિન્દ.